હવે આગળ વાત કરીએ તો દહેગામની દહેગામ શહેરમાં 3 દિવસનું લોકડાઉન જાહેર થતાં દહેગામ શહેરમાં કરિયાણાની દુકાનો અને શાક માર્કેટમાં ખરીદી માટે લોકોની પડાપડી સાથે ભીડ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં અને શહેરમાં કોરોના રોગનું સંક્રમણ દિન પ્રતિદિન માથું ઉંચકી રહ્યું છે તેવા સમયે તાલુકા અને શહેરમાં કોરોના પોઝિટિવ કેસ સંખ્યાબંધ પ્રમાણમાં વધી રહ્યા છે. તેવા સમયે દહેગામના PI જયદીપસિંહ રાઠોડ, મામલતદાર HL રાઠોડ, નગરપાલિકા ચીફ ઓફિસર રુદ્રેશ રુદડ, નગરપાલિકા પ્રમુખ અને વેપારી એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખ સૌ ભેગા મળીને 3 દિવસનો લોકડાઉન જાહેર કરતા આજે દહેગામ શહેરના બજારોમાં લોકોમાં નીકળવાની પણ જગ્યા નથી તેવી ભારે સંખ્યામાં ભીડ દેખાઈ રહી છે. અને આજે ખરીદી માટે દુકાનો શાક માર્કેટમાં લોકો ઊંધું ગાલીને ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. દહેગામના કેટલાક કરિયાણાના વેપારી ગ્રાહકો પૈસા વધારે ભાવ લેતા હોવાનું લોકમુખે ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ.